કેશોદમાં 25 કરોડ થી વધુના ખર્ચે નવનિર્મિત અંદરબીજનું કામ બંધ. કેશોદ શહેરનો રેલવે ફાટકનો મુખ્ય પ્રાણ પ્રશ્ન વર્ષોથી અધરતાલ હતો. અગાઉના વર્ષોમાં રેલવે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ રાજકીય અણાવડત અથવા અંદરોઅંદરની લડાઈમાં કે શહેરીજનોના વિરોધથી કે કયા કારણોસર ઓવરબ્રિજ રદ થયો તે રહસ્ય અકબંધ છે, જેના વર્ષો વીતવા છતાં પણ બાદમાં આગામી વર્ષે 25 કરોડથી વધુના ખર્ચે અંડરબ્રિજને મંજૂરી મળી, જેનું સાંસદ સહિતના ભાજપના હોદ્દેદારોની આગેવાનીમાં અંડરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેશોદમાં 25 કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ અંડરબ્રિજનું કામ બંધ. અંડરબ્રિજ ખાતમુહૂર્ત બાદ ગણતરીના દિવસોમાં જ કામગીરી થઈ, બાદમાં અંડરબ્રિજનું કામ શરૂ પણ થયું, જે કામ માત્ર ગણતરીના દિવસો શરૂ કરાયા બાદ ઘણા દિવસોથી કામગીરી બંધ છે. તેમજ જ્યાં ખોદકામ કરવામાં આવેલ છે ત્યાં ગટરની પાઇપલાઇન તૂટવાનું અને ગટરનું પાણી ખાડામાં ભરાઈ રહેતા રહેદારીઓ અને વાહન ચાલકો તથા આજુબાજુના રહેવાસીઓ ગટરના ગંદા પાણીથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ ડાયવર્ઝનની યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઘણા દિવસોથી અંડરબ્રિજ કામગીરી બંધ. આપણે જોઈએ જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં 25 કરોડથી વધુના ખર્ચે અંડરબ્રિજ મંજૂર થયેલો છે, જે માત્ર એક સપ્તાહના કામગીરી શરૂ થયા બાદ એક મહિનાથી કામગીરી બંધ છે. આ બાબતે આપણે કેશોદ શહેર પૂર્વ પ્રમુખ સમીરભાઈ પાચાણી પાસેથી અભિપ્રાય માંગીએ. આ બાબતે આજે કેશોદમાં છેલ્લા 25 વર્ષની જે મુસીબત હતી તે મુસીબતના પર્યાય તરીકે આજે ફાટક મુક્ત ગુજરાતની જે વાત કરેલી તે અંતર્ગત અહીંયા અંડરબ્રિજ કરવામાં આવેલો, પરંતુ સત્તાધીશોની અણઆવડતને કારણે આજે ચોમાસું બેસવું કામ શરૂ કરવામાં આવ્યું. અત્યારે વરસાદ ખૂબ પડી રહ્યો છે, ત્યારે છેલ્લા અઠવાડિયાથી આ કામ બંધ છે, એટલે આ કામ બંધ છે અત્યારે પબ્લિકને હેરાનગતિનો સામનો કરવો પડે છે. અહીંથી નીકળવામાં પણ તકલીફ થાય છે. એક તો જે ડાયવર્ઝન આપવું જોઈએ આ સત્તાધીશો દ્વારા કામ શરૂ થયા પહેલાં, એ ડાયવર્ઝન પણ આપી નથી શક્યા. અત્યારે અહીંયા મુખ્ય માર્ગ હોય અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, આજુબાજુના ધંધાર્થીઓનો ધંધો પણ અત્યારે ખોરવાઈ રહ્યો છે. હવે તો આ 4 મહિના કામ પણ શરૂ નહીં થઈ શકે. અને બીજી વાત કરીએ તો આપ જોઈ શકો છો અહીંયા નીચે અંદર ગટર લાઈન નીકળેલી છે, અત્યારે ગટરનું પાણી પણ આમાં ભરાઈ રહ્યું છે. ત્યારે સત્તાધીશોની અણઆવડત છે. આ કામ સુકામે બંધ છે અને સુકામે આટલું વહેલું કામ શરૂ કરવાની ફરજ પડી. હું વાત જણાવું તો આજથી 5-7 વર્ષ પહેલાં કોંગ્રેસમાં જ્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા સાંસદ સભ્ય હતા ત્યારે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે ભાજપના તાનાશાહી શાસકો દ્વારા આ ઓવરબ્રિજને પાછો ઠેલાવી દેવામાં આવ્યો. જ્યાં અંડરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યાં બંને સાઈડ પતરા લગાવી દેતા સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. આ બાબતે ZS TVની ટીમ દ્વારા રેલવે અંડરબ્રિજની કામગીરી બાબતે સ્થળ મુલાકાત લેતા ડાયવર્ઝનની યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી, તેમજ જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે તેમાં ગટર ઉભરાતા ગટરના દૂષિત પાણીની દુર્ગંધથી સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડાયવર્ઝન અણઘડત અપાતા વાહન ચાલકો થયા પરેશાન. ગટર ઉભરાવવાથી રહદારીઓ, સ્થાનિક રહેવાસી, વેપારીઓ પરેશાન. વહેલી તકે કામગીરી શરૂ નહીં થાય તો કોંગ્રેસ પરિવાર દ્વારા કરાશે ઉગ્ર આંદોલન.
તેમજ આજુબાજુના વેપારીઓના ધંધા રોજગાર બંધ જેવી હાલત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ બાબતે કેસુદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન જરૂર જણાય ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ચોમાસુ જવા દેવાની વાત હતી, પરંતુ તેમ છતાં રૂપિયાના ભ્રષ્ટાચાર માટે થઈને જે વેલું ચાલુ કરવામાં આવ્યું તે સંદર્ભે અમે તમામ મીડિયાને સાથે રાખી અને ચક્કાજામના અહીંયા પ્રોગ્રામ પણ કરીશું। કેશોદ પ્રાપ્રશ્ન રેલવે અંડરબ્રિજનો વર્ષોથી જે માગણી હતી ઓવરબ્રિજ કે અંડરબ્રિજ 25 કરોડથી વધુના ખર્ચે અંડરબ્રિજ મંજૂર થયું છે, જે માત્ર એક સપ્તાહ કામ ગીરી શરૂ કર્યા બાદ એક મહિનાથી કામ બંધ છે। જે આપને પણ જણાવી દઈએ કે જે કામગીરી ચાલુ થઈ હતી અને હાલમાં બંધ છે ત્યાં ગટર પણ ઉભરાઈ રહી છે અને વાહન ચાલકોને પસાર થવું પણ ભારે મુશ્કેલી બની રહી છે। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ। બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો। સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા। મારું નામ ભગવતી જૈન છે, મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે। અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે। મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ। અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું। મારું નામ સૌમ્યા જૈન છે, હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું। મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી। મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું। અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે, એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે। અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું, અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું। થેન્ક યુ। નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે।
અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.